अभी मजा आएगा ना भिड़ो। केम छो मारा वाला गुजराती मित्र, બધા મજામાં જ હશે। તો મિત્રો, બહુ દિવસથી આપણે હેપી બર્થડે વાળું સ્ટેટસ બનાવતા નથી શીખવાડ, તો આજે જોરદાર એકદમ નવા પ્રકારનું ગાડીવાળું હેપી બર્થડે વાળું સ્ટેટસ બનાવતા શીખવાડીશ। હવે મિત્રો, એક વાત કહી દઉં, ઘણા ટાઈમ પહેલાં મેં કીધું હતું કે એક નવી વેબસાઇટ આવવાની છે જેમાં તમારે 1000 વ્યૂઝ આવે છે તો તમને $60 મળશે, મતલબ કે 500 રૂપિયા સુધી મળી શકે છે। તો એ વેબસાઇટમાં ઓલરેડી બધું કામ પતી ગયું છે, એડિટિંગનું કામ પણ પતી ગયું છે। 2 દિવસમાં વિડીયો આવશે, તો વિડીયો આવશે મારી બીજી ચેનલ ઉપર, માય એસકે ક્રિએટર ઉપર, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। નવી યુટ્યુબ ચેનલ કરીને, ઠીક છે, તો કોમેન્ટ કરી શકો છો, હું રિપ્લાય આપીશ, ઠીક છે મિત્રો। તો હવે ચાલો મિત્રો, એક નાનકડો ડેમો અથવા પ્રિવ્યુ વિડીયો જો લો, પછી આવું જોરદાર સ્ટેટસ બર્થડે વાળું બનાવતા શીખવાડી દઉં। क्या बात है सर। તો મિત્રો, અત્યારે ડેમોમાં જોયું, ઠીક છે, હું જોરદાર હેપી બર્થડે વાળું સ્ટેટસ બનાવતા શીખવાડીશ। જો ફૂલ ડેમો વિડીયો જોવો એ ઓડિયોની સાથે, તો તમે ટેલિગ્રામમાં જઈને જોઈ શકો છો, કોપીરાઇટના કારણે હું નથી બતાવતો। હવે મિત્રો, એવું સ્ટેટસ બનાવવા માટે એક એપ્લિકેશન જે પડશે, અલાઇટ મોશન, જો કે આપણી ટેલિગ્રામમાં મળી જશે। તો અલાઇટ મોશન ડાઉનલોડ કર્યા પછી એને ઓપન કરીશું, ત્યાં સુધી યાર વિડીયોને એક લાઇક જરૂર કરો યાર, તમારા સપોર્ટની જરૂર છે, ઠીક છે મિત્રો। તો સ્ટેટસ બનાવવું બિલકુલ આસાન છે, જોઈ શકો છો આપણી અલાઇટ મોશન એપ ઓપન થઈ ગયા, ગોળ કહ્યું છે, પ્રોજેક્ટ ઉપર જશું એટલે તમને ડિસ્ક્રિપ્શનમાં બીટમાર્ક, સ્નેકી પેક અને, ઠીક છે મિત્રો, XML ફાઇલ અને ઓલ મટીરિયલ બધી લિંક મળી જશે। તમને બધું ડાઉનલોડ કરતા કે અલાઇટ મોશનમાં એડ કરતા ના ફાવે તો મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો, એ વિડીયો જોઈ લેજો। એ પછી મિત્રો, જે પણ આપણું બીટમાર્ક હોય એને ઓપન કરશું એટલે જોઈ શકો છો કંઈક આ રીતે જોવા મળશે। તો એકદમ શરૂઆતમાં આવી જશું, ગોળ કરું છે પ્લસ ઉપર, ગોળ કરું છું મીડિયામાં જશું, તમારા જે પણ ફોલ્ડરમાં હોય, ઠીક છે, આ મટીરિયલ હું તમને એક ઝીપ ફાઇલમાં આપી દઉં, તો તમારે એક ફોલ્ડર બની જશે અને ઓપન કરી દઉં। ઘણા બધાને ઝીપ ફાઇલ બનાવતા કે ઓપન કરતા નથી ફાવતું, તો એ પણ કોમેન્ટ કરજો, અથવા મારી બીજી ચેનલ ઉપર વિડીયો મેં બનાવેલો છે। તો મટીરિયલ ડાઉનલોડ કર્યા પછી ગોળ કરું છું પ્લસ ઉપર, ગોળ કરું છું મીડિયામાં, સૌથી પહેલાં આ રીતનું બેકગ્રાઉન્ડ મળશે, બેકગ્રાઉન્ડ લઈ લેજો, સાઈડમાં ક્લિક કરજો, ફરીથી પ્લસ ઉપર આવી મીડિયામાં જજો। હવે મિત્રો, તમને આ રીતની, ઠીક છે મિત્રો, આ રીતનો એક ફોટો તમારો કોઈ પણ લઈ લેવાનું છે, જોઈ શકો છો, હું લઈ લેવું છું। મું અને ટ્રાન્સફરમાં જઈને આગો પાછો નાનો મોટો તમારી રીતે કરી શકો છો, ઠીક છે મિત્રો। તો એંગલ મેં ઓલરેડી પરફેક્ટ રાખ્યો છે, તો એ રીતે રાખજો, ફરીથી પ્લસ ઉપર, ઠીક છે મિત્રો, શરૂઆતમાં આઈન કરજો, ઠીક છે, પ્લસ ઉપર, મીડિયા ઉપર। હવે તમને આ રીતનો એક બ્લેક શાડો આપી દઈશ, એ લઈ લેજો, એટલે જોઈ શકો છો નીચેનો ભાગ ટંકાઈ જશે। એ પછી શરૂઆતમાં આવી જશે, ગોળ કરું છું પ્લસ ઉપર, ગોળ કરું છું મીડિયા, આ રીતની તમને એક મહિન્દ્રા થાર મળશે, એ લઈ લઈશું, સાઈડમાં ક્લિક કરશું, ફરીથી પ્લસ ઉપર, મીડિયા ઉપર, આ રીતના બે તમને લાઇટ જોવા મળશે, ગોળ કરું છું એ લઈ લઈશું સાઈડ ઉપર। હવે જોઈ શકો છો લાઇટના કારણે આપણી ગાડી છે ઢંકાઈ ગઈ છે, તો એની પર ક્લિક કરશું, બ્રાન્ડિંગ ઓપાસિટીમાં બીજા નંબરે લાઇટિંગમાં જે સ્ક્રીન કરશું, ફરીથી મિત્રો, ઠીક છે, જે આપણે લાઇટ છે એની પર ક્લિક કરશું, ઇફેક્ટમાં જશું, એડ ઇફેક્ટ ઉપર જશું। હવે મિત્રો, તમને આગળ એક જોવા મળશે કલર અને લાઇટ, એની પર ક્લિક કરશું, એ પછી તમને આગળ થોડાક સ્ક્રોલ કરશો એટલે તમને સોફ્ટ લાઇટ કરીને હુસીફ લાઇટ હશે, જોઈ શકો છો, ગોળ કરું છું જોઈ લેજો, તેની પર ક્લિક કરશું, સ્ટાન્ડર્ડ સેટિંગ, શરૂઆતમાં આવી જશું, આ ગોળ કરું છું એથી પ્લસ મારશું, ઠીક છે મિત્રો। હવે ઠીક છે મિત્રો, એન્ડે જતા રહેશું, ફરીથી ગોળ કરું છું એથી પ્લસ મારશું, અને મિત્રો આને આમ ખેંચી લેવાનું છે, ઠીક છે, જોઈ શકો છો, એટલે ગાડીની થારની લાઇટ છે અલગ અલગ થશે, જોરદાર। તો તમારે અહીંયા 10x લગીન થાય છે, તો તમને જેટલી વધારે લાઇટ રાખ્યું એટલું વધારે કરજો, તો આગળ 5-6-7 રાખી દેવું છું તમને બતાવવા માટે, બાકી તમે 10 લગીને કરી શકો છો, એટલે આ રીતે જોરદાર અલગ અલગ લાઇટ આવશે। શરૂઆતમાં આવી જશું, ગોળ કરું છું પ્લસ ઉપર, ગોળ કરું છું મીડિયમ, તમને આ હેપી બર્થડે વાળી PNG મળશે, એ લઈ લઈશું, આ મું અને ટ્રાન્સફરમાં જઈને તમે આમ આખી પાછી ફેરવી શકો છો, ઠીક છે મિત્રો, સાઈડમાં ક્લિક કરશું, ફરીથી પ્લસ ઉપર, મીડિયા ઉપર, આ ભાઈ મારો કિંગ છે PNG પણ લઈ લેજો સાઈડ ઉપર, એમ મિત્રો 6-7 PNG આ રીતે એડ કરી દેવાનું છે। પછી સ્ટેટસના એન્ડે જતા રહેજો, પહેલા ઉપર એરો ઉપર, સાઈડ ઉપર ક્લિક કરશું, બીજા ઉપર એરો ઉપર, સાઈડ ઉપર ક્લિક કરશું, ત્રીજા ઉપર। હવે જે મિત્રો આ લાઇટ ઉપર ક્લિક કરો, એની ઉપર ક્લિક કરીને આની ઉપર ક્લિક નથી કરવાનું, ગોળ કરું છું ડ્યુરેશનમાં જજો, ના ગોળ કરું છું એ એરો ઉપર ક્લિક કરજો, સાઈડમાં ક્લિક કરજો। એ પછી મિત્રો બધું તમારે આ રીતે એન્ડ સુધી લાવી દેવાનું છે, એન્ડ સુધી લાવી દીધું છે આ રીતે, ઠીક છે મિત્રો, એટલે લાઇટ પણ આવી ગઈ, તો આપણું આટલું કામ પતી ગયું છે। હવે મિત્રો આપણું છેલ્લું કામ છે, છેલ્લું કામ છે શું છે, ઉપર ગોળ કરું છું એરો ઉપર ક્લિક કરી બહાર આવતા રહીશું, આપણે જે પણ સ્નેકી ઇફેક્ટ હોય એને ઓપન કરશું, ઓપન કરશું એટલે કંઈક આ રીતે ઇફેક્ટ જોવા મળશે, એની ઉપર બે ચોરસ ઉપર અને એક કોપી લઈએ, કોપી લેયર કર્યા પછી સાઈડમાં ક્લિક કરશું, ઉપર એરો ઉપર ક્લિક કરી બહાર આવતા રહીશું, ફરીથી આપણા બીટમાર્ગ ઉપર ક્લિક કરશું, ઠીક છે મિત્રો, આ એરો ઉપર ક્લિક કરશું, બે ચોરસ ઉપર પેસ્ટ, એરો ઉપર
ગોળ કરું છું બે ચોરસ ઉપર પેસ્ટ, એરો ઉપર ગોળ કરું છું બે ચોરસ ઉપર પેસ્ટ, એરો ઉપર ગોળ કરું છું બે ચોરસ ઉપર પેસ્ટ, એરો ઉપર ગોળ કરું છું બે ચોરસ ઉપર પેસ્ટ, એમ તો તમારે સ્ટેટસના એન્ડ સુધી, ઠીક છે, તો તમારે સ્ટેટસના એન્ડ સુધી આ રીતે જેટલા પણ મેં બીટમાર્ક કરેલા છે એ બધા બીટમાર્ક આ રીતે પેસ્ટ કરી દેવાનું છે. પેસ્ટ કર્યા પછી શરૂઆતમાં આવી જશો, ગોળ કરું છું પ્લસ ઉપર, ગોળ કરું છું મીડિયમ, તમને આ રીતનું એક, ઠીક છે, મેં તો 13 સેકન્ડનો વિડીયો મળશે, વિડીયો લઈ લઈશું ફરીથી, એની ઉપર ઉપર 3 ટપકા ઉપર 5મા નંબર ફ્લિટ સ્ક્રીન કમ્પ્રેસર એરિયા સાઈડમાં ક્લિક કરશું, ફરીથી એની ઉપર બ્રાન્ડિંગ ઉપાસિટીમાં 2 નંબરે લાઇટિંગમાં જે સ્ક્રીન કરશું એટલે ઉપર જોરદાર કંઈક આ રીતે ઇફેક્ટ આવશે. ફરીથી એની ઉપર 2 ગોળ કરું છું 44 ઉપર અને આને કોપી લેયર કરવાનું છે. કોપી લેયર કર્યા પછી મિત્રો આ પતે, ઠીક છે, 13 સેકન્ડ રાઈટ એટલે જતા રહેશું. ફરીથી આ ગોળ કરું છું 2 44 ઉપર પેસ્ટ એટલે આ રીતે આવી જશે. હવે થોડુંક એન્ડે રહી જાય તો એને રવા દેજો, બાકી તમે કોપી પેસ્ટ કરી શકો છો. હવે આપણું છેલ્લું કામ છે, શરૂઆતમાં આવી જશું મિત્રો, આ ગોળ કરું છું પ્લસ ઉપર, ગોળ કરું છું મીડિયમ, આ રીતનો તમને એક જે છે બોર્ડર મળશે, બોર્ડર લઈ લઈશું, ટીટસના એન્ડે જતા રહેશું અને ગોળ કરું છું યાર ઉપર સાઈડ ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમે શરૂઆતમાં જોયું, તમે શરૂઆતમાં જોયું જોરદાર હેપી બર્થડે વાળું ટીટસ બની ગયું છે. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી જરૂર જણાવજો. હવે મિત્રો આ વિડીયોને સેવ કરવા માટે ઉપર ગોળ કરું છું યાર ઉપર ક્લિક કરજો અને ગોળ કરું છું એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ, તે આપણે મળશું એક નવા વિડીયોમાં.